શું ખબર નીરજભાઈ, શું કર્યું રજાના દિવસોમાં? રજાના દિવસમાં કઈ નહીં, સવારે ઉઠી, નાહી ધોઈ, તૈયાર થઈ અને રૂટીન ટીવી જુઓ, છોકરાઓ સાથે રમો. બરાબર. શું છે તમારે રૂટીનમાં? રૂટીનમાં બસ કઈ નહીં, ઘરમાં અત્યારે અમારે ત્યાં મેઇડ કે એવું કઈ છે નહીં, એટલે હવે અમે લોકો જ છે જે છે. બિગ બોસ ચાહતે હૈ કે આપ યે કાર્ય કરે તો આપકો ખાના મિલેગા, બિગ બોસ ચાહતે કે આપ યે કાર્ય કરે તો આપકો ચાય મિલેગી. ઇનફેક્ટ મારે તો એવી રીતે છે આખું સિચ્યુએશન કે મારા સન ને પેલા સ્કૂલ માંથી હોમવર્ક ને એવું બધું આવતું હોય છે ફોન ઉપર, એટલે બાય એપ્લિકેશન. એટલે રોજ બપોરે અમે લોકો ભણવા બેસીએ, એને ભણાવવા બેસું, જે વસ્તુ જે રીતે મેં નથી ભણેલી એ વસ્તુ મારે એને ભણાવવાની. એટલે બપોરે એક થી પાંચ સુધી એનું હોમવર્ક ચાલતું હોય, એની વર્કશીટ્સ ને એવું બધું હોય, એક એક બે બે પેજીસ ની હોય. પણ મને પણ ટફ પડે, એને ટફ પડે, પણ એમાં ચારેક કલાક નીકળી જાય બપોરે. બાકી સવારે પણ દીકરી છે એની સાથે રમતા હોય, બપોરે સુઈ જાય એટલે અમે હોમવર્ક ચાલુ કરીએ છીએ, એવું કરીએ છીએ. બરાબર. આજે એને હોમવર્ક કરવામાં. ભણાવું છું એટલે મારે ત્યાં મારા લેક્ચર્સ અપલોડ કરું છું રોજ, એટલે ખબર છે. હવે મને બધું ટેકનોલોજી ખબર પડી છે. શું કરતા પણ ખરેખર એવું થાય છે કે હવે આ લોકો એપ્લિકેશન, એટલે અમુક જગ્યાએ તો સ્કૂલમાંથી એ લોકો એવું કરે છે કે સવારે 9:30 વાગે એ લોકોના ક્લાસીસ ચાલુ થાય અને ઇટ કન્ટિન્યુઅસ અપ ટુ 1 o'clock, એટલે ઓનલાઈન ઝૂમમાં સ્કૂલ જ ચલાવે છે એ લોકો. પણ હજી સેકન્ડમાં છે એટલે હજી એટલું બધું એમને નથી કરાવ્યું, માત્ર વર્કશીટ દર 2-3 દિવસે કરાવે. અમારી કોલેજ પૂરા લેક્ચર્સ પૂરા કર્યા, કોલેજના લેક્ચર્સ અમારા બધાને પૂરા એટલે પ્રોપર કર્યું, આખા સિલેબસ પતાવ્યો અમે લોકો ફ્લિપ ક્લાસરૂમ્સ તો અત્યારે તો. અચ્છા, ઓકે, ઓહો, તો સારું. પણ અહીંયા અહીંયા તો મને લાગે છે હવે ક્લાસીસ આવી રીતે લીધા સિવાય કોઈ બીજો છૂટકોટ નથી. બિલકુલ. નિરદભાઈ, પહેલા તમે તમારી ઓળખાણ આપો તો, પહેલા તમારી ઓળખાણ. નિરદભાઈ કોણ છે? નિરદ બુચ કહું તો, સ્ટુડન્ટ ઓફ સરેલેશા લો કોલેજ. અને આમ તો જુદી જુદી ગુજરાત, લગભગ ગુજરાત આખામાં ભણેલો એક, જુદી જુદા ક્લાસીસમાં ભણેલો એક સ્ટુડન્ટ. અને ઓવરઓલ જોવા જઈએ તો ફાધરની ટ્રાન્સફરેબલ જોબ હતી, એટલે લગભગ દર 2-3 વર્ષે અમારી ટ્રાન્સફર થતી હોય, એટલે જુદી જુદી સ્કૂલમાં જુદા જુદા ક્લાસીસમાં ભણેલો. અને છેલ્લે 2005 થી હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરું છું. અને 2005 થી 2017 સુધી, ડિસેમ્બર 2017 સુધી હાઈકોર્ટના સિનિયર એડવોકેટ, રિનાઉન્ડ સિનિયર એડવોકેટ શ્રી એનડી નાણાવટી સાહેબની ઓફિસમાં રહી અને હું શીખ્યો વકીલાતના બધી જ પરિભાષાઓ. અને 2017 થી હવે હું ઇન્ડિપેન્ડન્ટ થયેલો છું. મેજર પ્રેક્ટિસ માં બે વસ્તુ ખાલી ન કહી શકાય મને. હું જ્યારે સાહેબની ઓફિસમાં, તો નાણાવટી સાહેબની ઓફિસમાં, ત્યારે કંપની મેટર્સ અને ટેક્સ મેટર્સ એ અમારી ઓફિસમાં 12 વર્ષ દરમિયાન બહુ ઓછું આવ્યું, અને મારા ભાગે તો નથી જ આવ્યું એવું કહી શકાય. એટલે આ બે વસ્તુને છોડીને બાકીની સિવિલ અને ક્રિમિનલ મેટર્સ, સર્વિસ મેટર્સ, લેબર્સ મેટર્સ, એ બધામાં મને અનુભવ મળેલો છે. અને એ 2017 પછી પણ આ ફિલ્ડમાં કન્ટિન્યુ રાખેલું છે. હજી સુધી કંપની મેટર્સ અને ટેક્સેશન મેટર્સ સિવાયની મેટર્સમાં મારું અપિયરન્સ હોય છે અને એમાં એક્સપિરિયન્સ છે અને પ્રેક્ટિસ છે. સાવ એટલા પાસિંગ માર્ક્સ પણ નતા આવતા.
ઓન એન એવરેજ સ્ટુડન્ટ હતો અને દરેક વિષયમાં મને રુચિ રહેતી હતી. પણ એ 11 માં પછી ખબર પડી કે કયા વિષયમાં રુચિ છે અને કયા વિષયમાં રુચિ નથી, અથવા કયા વિષય મારા માટે નથી બનેલા. હું લગભગ 12મા ધોરણ સુધી હું ગુજરાતી મીડિયમમાં ભણ્યો. 10મા ધોરણમાં 75 ત્યારના જમાનામાં લગભગ ઓન એન એવરેજ સારા માર્ક્સ કહી શકાય એવા માર્ક્સ આવ્યા. પછી ઇંગ્લિશ પછી સાયન્સ સ્ટ્રીમમાં મેં એડમિશન લીધું. પણ સાયન્સના જે મુખ્ય સબ્જેક્ટ કહેવાય એવા મેથ્સ અને સાયન્સને મારી સાથે બહુ અણબનાવ રહેતો હતો, એટલે પછી મારે 12મામાં પછી પાછો કોમર્સ કરવી પડી. આપ આ પ્રોફેશનમાં લો પ્રોફેશનમાં આવવાનું ક્યારે ને કેવી રીતે નક્કી કર્યું? લો પ્રોફેશનની હું વાત કરું તો ટુ બી વેરી ઓનેસ્ટ, મારા ફાધર એક જજ હોવા છતાં જે તે વખતે મારી સનદ 2005ની છે, મારા ફાધર 2004માં ગુજરાત હાઈકોર્ટના જજ તરીકે રિટાયર થયા. પણ 2002 સુધી એટલીસ્ટ જ્યાં સુધી મારું કોમર્સનું ફિલ્ડ ચાલુ હતું, સ્કૂલિંગ ચાલુ હતું, કોમર્સનું ફિલ્ડ ચાલુ હતું, ત્યાં સુધી મને ઈચ્છા હતી કે યુપીએસસી કે જીપીએસસીની એક્ઝામ આપીને એ ફિલ્ડમાં આગળ વધવું. પરંતુ એ ફિલ્ડમાં જે પ્રકારની મહેનત જોઈએ છે, સીએ એમબીએ એમકોમ, મારા ફાધર મારા મધર બધાએ કીધું કે તમે સીએ કે એમબીએ કે એમકોમ કરીને તમે કોમર્સની લઈ લો. પણ અનફોર્ચ્યુનેટલી 12મા કોમર્સમાં મારી પાસે બેઝ નહોતો, કારણ કે 11 મારું સાયન્સ હતું અને 12મું મારું કોમર્સ હતું, એટલે મારી પાસે બેઝ નહોતો. અને આઈ વોઝ નોટ વેરી શ્યોર કે હું કોમર્સની લાઈનમાં આગળ વધી શકીશ. અને ત્યાં સુધીમાં એવું થયું કે ફાધર જજ તરીકે હાઈકોર્ટમાં 5-1 વર્ષ રહ્યા, એટલે ત્યારે મને ધીમે ધીમે એવું લગાવવા માંડ્યું કે ના, હવે મારે લો ફિલ્ડમાં આગળ વધવું જોઈએ. એટલે બીકોમની એક્ઝામ પતાવ્યા પછી અમદાવાદમાં એચકે કોલેજ ઓફ કોમર્સમાં બીકોમ પતાવ્યા પછી મેં નક્કી કર્યું કે હવે લો ફિલ્ડમાં આગળ વધવું. એટલે જીએનએસના કેમ્પસમાં જ સર એલએસઆર લો કોલેજમાં એડમિશન લીધું અને 3 વર્ષ ત્યાં એલએલબી કર્યા. પછી બીજા 2 વર્ષ એલએલએમમાં પણ કમર્શિયલ એટલે બિઝનેસ લોસમાં એલએલએમ કરી. અને પછી ત્યારથી મારો સ્કૂલનો કે કોલેજનો અભ્યાસ ત્યાં અટક્યો છે અને હજી કાયદાનો અભ્યાસ ચાલુ છે. ક્યારેય તમને કાયદામાં આવ્યા એ પહેલા ક્યારેય તમને એવું હતું કે કોઈ બીજો વ્યવસાય કરવો જોઈએ? કાયદાનો પ્રેફરન્સ તમારો કેટલામો હતો કે કોઈ બીજો પ્રેફરન્સ કયો, શેનો પ્રેફરન્સ વધારે હતો? ક્યારેય બીજી કોઈ વ્યવસાયમાં આપને રુચિ વધારે હોય કાયદાની વ્યવસાય કરતા ક્યારેક? ના, હું આપને કહું કે મેં હમણાં એ પ્રમાણે કાયદાનો વ્યવસાય કોઈ જગ્યાએ પેરિફરીમાં મારે હતો જ નહીં. કદાચ એવું હશે કે કદાચ કોઈ મૂવીઝ જોઈને કે એવું મને યુપીએસસી કે જીપીએસસીની એક્ઝામ આપીને આઈપીએસ કે આઈએએસ ઓફિસર્સની લાઈનમાં જવાનું મારો એક વિચાર હતો, સપનું હતું એવું ન કહી શકાય, પણ મારો એક વિચાર હતો. પણ જે રીતનું એમાં અભ્યાસ માગે છે, જે ટફ એક્ઝામિનેશન્સ હોય છે અને જે મોડું જ્ઞાન એમાં હોય છે, એ પ્રમાણે જોતા મને એવું લાગ્યું કે આ લાઈનમાં આપણે ન જઈએ તો વધારે સારું. એટલા માટે અને અલ્ટિમેટલી ઘરમાં મારા ફાધરને મેં જોયા અને જે પ્રમાણે એમની મહેનત એમની નિષ્ઠા પૂર્વકની કામગીરીને એ બધું જોયું, એ પછી મેં નક્કી કર્યું કે હવે માત્ર કાયદાને વ્યવસાય સિવાય બીજો કોઈ વ્યવસાય તરફ આપણે જવું નથી. એટલે મેં કીધું એ પ્રમાણે બીકોમ પતાવ્યા પછી મેં નક્કી કર્યું કે આપણે લો ફેકલ્ટીમાં જઈએ, એ વધારે સારું. બરાબર. આપે કહ્યું એમ કે આપ એલએસઆરમાંથી લો કર્યું. આપ જ્યારે લો ભણતા હતા ત્યારે સિરિયસ સ્ટુડન્ટ હતા કે કેઝ્યુઅલ સ્ટુડન્ટ હતા એ વધારે જાણ? ના, આઈ વોઝ અ વેરી સિરિયસ સ્ટુડન્ટ અને વેરી સિન્સિયર સ્ટુડન્ટ. મારી મોર્નિંગની કોલેજ હતી એટલે સવારે 7 વાગે, 7:15 વાગે, મોડામાં મોડા 7 વાગે હું સ્કૂલે કોલેજમાં પહોંચતો અને 3 કે 4 લેક્ચર્સ હોય, લગભગ 10-10:30 વાગે લેક્ચર બધા પતી જતા. પણ લેક્ચર પતાવ્યા પછી થોડુંક રિફ્રેશમેન્ટ્સ કર્યા પછી
હું લાઇબ્રેરીમાં બેસતો, લાઇબ્રેરીમાં જુદી જુદી જે રેફરન્સ બુક્સ હોય એનો અભ્યાસ કરતો, અને પરીક્ષામાં કયા કયા પ્રશ્નો પૂછાય છે અને કયા કયા પ્રશ્નો વધારે પૂછાઈ શકાય એવા છે એ બધાની પણ તૈયારી કરતો, અને હું મારી રીતે અલગ રીતે મારી નોટ્સ પ્રિપેર કરી અને પછી એનું રિવિઝન હું ઘરે જઈ અને મારી દરેક સબ્જેક્ટની અલગ અલગ નોટ્સ હતી એ અલગ અલગ નોટ્સમાં એના પોઈન્ટ વાઇઝ એને ઉતારી લેતો. આપ એક્ઝામની પ્રિપરેશન્સ અગાઉથી જ કરતા કે પછી અમારી જેમ લાસ્ટ મોમેન્ટ પ્રિપરેશન્સ કરીને તૈયારી કરી? એટલે આપ શું વાંચતા? એટલે અમે લોકો ઘણી વખત એવું કહેવાય કે વી મે ફોલો જાબ વાલા મોર દેન વોટ એક્ચ્યુઅલ રેફરન્સ બુક્સ ઇઝ પ્રિસ્ક્રાઇબ ધેટ વી હેવ સ્ટડીડ. નેવર 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 જાબ વાલા મે મેં પરીક્ષાલા જાબવાલા અને રેફરન્સ બુક્સ બધું જ વાંચેલું છે અને બધામાંથી થોડુંક થોડુંક જે રેલેવન્ટ હોય, કારણ કે ઘણી વાર એવું થાય છે કે પરીક્ષાલા ની બુક છે એક સ્ટાન્ડર્ડ ડાયજેસ્ટ તરીકે અમારા અમારા વખતે યુઝ થતી હતી, એટલે એમાંથી એક્ઝામિનેશનના બધા પેપર્સ જે રૂટીન બધા ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે એ બધા ક્વેશ્ચન્સ ને સોર્ટ આઉટ કરતા, પ્લસ લાઇબ્રેરીમાં એક વસ્તુ આ વસ્તુ અવેલેબલ લગભગ દરેક કોલેજીસમાં હોય છે કે ભૂતકાળમાં જે પણ ક્વેશ્ચન્સ પૂછાયેલા હોય બધા ક્વેશ્ચન પેપર્સ નો પણ એક સેટ તૈયાર કરી અને એમાંથી કયા કયા પ્રશ્ન પૂછાઈ શકે અથવા તો અત્યાર સુધીમાં કયા કયા પ્રશ્ન પૂછાયેલા છે એનો આખો સેટ તૈયાર કરી અને એ પ્રમાણે હું જાબવાલા અને રેફરન્સ બુક્સ એમાંથી, જો જાબવાલામાંથી કોઈ કોન્સેપ્ટ ખબર ન પડતો હોય તો રેફરન્સ બુકમાંથી એ કોન્સેપ્ટ વાંચી અને હું મારી પોતાની એક પર્ટિક્યુલર નોંધ બનાવી અને ટોપિક વાઇઝ હું આગળ વધતો. એટલે એવી રીતે મારા ક્વેશ્ચન્સ ક્વેશ્ચનના જે આન્સર હોય એ શક્ય હોય ત્યાં સુધી પોઈન્ટ વાઇઝ ઇન્ટ્રોડક્શન થી માંડીને કન્ક્લુઝન સુધીના પોઈન્ટ વાઇઝ મારા રિપ્લાઈઝ રહેતા, આન્સર્સ રહેતા. તમે કોર્ટમાં જવાનું ક્યારથી શરૂ કર્યું? સ્ટુડન્ટ હતા ત્યારથી કે લો પત્યું પછી? ના, એઝ સચ એવું કહી શકાય કે 2005માં મારી એક્ઝામ પતી, માર્ચ એપ્રિલ 2005માં એક્ઝામ પત્યા પછી મેં શરૂઆતમાં 3-1 મહિના નીચેની કોર્ટમાં બેસવાનું શરૂ કર્યું. નીચેની કોર્ટમાં હું કોઈ સિનિયર એડવોકેટ કે કોઈ એડવોકેટની સાથે ન જતો, હું અને મારો ફ્રેન્ડ બે જણા અમે લોકો લગભગ સવારે 10, 10:15, 10:30 ના અરસામાં અમે કોઈ પણ એક પર્ટિક્યુલર કોર્ટમાં બેસવાનું ચાલુ કર્યું અને પછી જ્યાં સુધી કોર્ટ બેસે ત્યાં સુધી કોર્ટનું જે તે દિવસનું કામ પતે નહીં ત્યાં સુધી અમે લોકો ત્યાં બેસતા, ને એમ કરીને ધીમે ધીમે અમે અમારી રીતે ટ્રાયલ કોર્ટ્સમાં કેસીસ કેવી રીતે ચાલે છે, વકીલો કેવી રીતે કેસીસ હેન્ડલ કરે છે, પબ્લિક પ્રોસિક્યુટર્સ અથવા ગવર્મેન્ટના જે એડવોકેટ્સ હોય એ કેવી રીતે પોતાના કેસીસ રજૂ કરે છે અને ટ્રાયલ કોર્ટના જજીસ બેઝિક ટ્રાયલ કેવી રીતે ચલાવે છે એ અમે લગભગ 3-3.5-4 મહિના અમે લોકો ત્યાં ઓબ્ઝર્વ કર્યું અને પછી ધેન આઈ શિફ્ટેડ ટુ બી હાઈ કોર્ટ. સર, ડુ યુ એડવાઇઝ કે હવેના જે સ્ટુડન્ટ્સ છે હુ આર એક્ચ્યુઅલી પર્સ્યુઇંગ લો ધે મસ્ટ અટેન્ડ કોર્સ વાઇલ અલોંગ વિથ ધી એજ્યુકેશન ધેટ ધે ટેક? હું ડેફિનેટલી કહીશ કે મારા એક્સપિરિયન્સ પછી મને એવું લાગે છે કે જો એવું શક્ય હોય તો સ્ટડીની સાથે સાથે તમે કોર્ટમાં હાજર રહેવાનું, કોર્ટ અટેન્ડ કરવાનું જો શરૂ થઈ શકે તો વધારે સારું, કારણ કે ત્યારે જે સ્કૂલમાં કે કોલેજીસમાં ભણાવે છે એ માત્ર પુસ્તકીય જ્ઞાન જે કે છે, ગુજરાતીમાં બહુ વિયર્ડ શબ્દ છે, પણ માત્ર થિયરી તમને ભણાવવામાં આવે છે મોટા ભાગે કોલેજીસમાં અથવા તો આવી રીતે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુટમાં, પણ એનો જે બહાર પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ જે હોવો જોઈએ, કેવી રીતે કોર્ટ કેસીસ કન્ડક્ટ થાય છે, કેવી રીતે કેસીસમાં ક્વેરીઝ આવે છે, એ બધું જ જ્યાં સુધી તમે કોર્ટમાં અટેન્ડ મેટર્સ અટેન્ડ કરવાનું ચાલુ નહીં કરો ત્યાં સુધી તમને ખ્યાલ નહીં આવે. એટલે જ્યારે જો તમને અનુકૂળ હોય અને જો તમે એવું નક્કી કરેલું હોય કે ટ્રાયલ કોર્ટમાં વકીલાત કરવી છે અથવા તો હાઈકોર્ટમાં વકીલાત કરવી છે, તો જે દિવસથી તમારો અભ્યાસ કાયદાનો અભ્યાસ તમારો શરૂ થાય એ જ દિવસથી અથવા તો શક્ય એટલું જલ્દી તમે જો તમારે ટ્રાયલ કોર્ટમાં ટ્રાયલ કોર્ટના એડવોકેટ તરીકે તમારે કારકિર્દી બનાવી હોય તો ટ્રાયલ કોર્ટ અટેન્ડ કરવાની શરૂ કરવી જોઈએ,
અને જો તમને એવું લાગે કે મારે એક્સક્લુઝિવ હાઈકોર્ટમાં જ વકીલાત કરવી છે તો તમારે હાઈકોર્ટ અટેન્ડ કરવું જરૂરી છે. એટલા માટે કે ટ્રાયલ કોર્ટ અને હાઈકોર્ટ બંને, મેં કીધું એ પ્રમાણે ફરી પાછું, બંનેની પ્રેક્ટિકલ લાઈફ આખી અલગ છે. ટ્રાયલ કોર્ટની પ્રેક્ટિસ હાઈકોર્ટની પ્રેક્ટિસ, ટ્રાયલ કોર્ટના એડવોકેટ્સનું વે ઓફ પ્રિપેરેશન અને હાઈકોર્ટના એડવોકેટ્સનું વે ઓફ પ્રિપેરેશન ફરી પાછું જુદું પડે છે. એટલે સૌથી પહેલા તો આ એક ઇશ્યુ નક્કી કરી અને તમારે નક્કી કરવું પડે કે મારે જે ફિલ્ડમાં આગળ મારે વકીલાતમાં કારકિર્દી બનાવવી છે એ ફિલ્ડમાં મારે રાઇટ ફ્રોમ ડે વન મારું અટેન્ડન્સ હોવું જોઈએ. એ નક્કી કેવી રીતે થાય? જ્યારે રો સ્ટુડન્ટ હોય એને કેવી રીતે ખબર હોય કે મારે શું કરવું જોઈએ? એટલે એ એના માટે શું એને ધ્યાનમાં રાખીને આગળ વધવું જોઈએ? ના, બેઝિકલી મેં એવું જોયેલું છે કે જે લોકો એક્સક્લુઝિવ જે થ્રુઆઉટ ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ હોય છે એ લોકો બેઝિકલી ઇંગ્લિશ વધારે પ્રિફર કરતા હોય છે. અને ઓબ્વિયસલી હાઈકોર્ટમાં ઇંગ્લિશ is being used virtually as an official language. અને ગુજરાતમાં, જ્યાં સુધી ગુજરાતની વાત કરું ત્યાં સુધી ગુજરાતની ટ્રાયલ કોર્ટ્સમાં થ્રુઆઉટ ઇંગ્લિશમાં દલીલો થતા કે કેસો ચાલતા નથી જોયેલા. કારણ કે ટ્રાયલ કોર્ટ્સ આર કન્સિડર્ડ ટુ બી કોર્ટ્સ ઓફ રેકોર્ડ. એટલે નીચેની કોર્ટમાં જે જુબાનીઓ લેવાની હોય, જે પુરાવાઓ રજૂ કરવાના હોય, એ બધા ગુજરાતીમાં પુરાવા રજૂ થતા હોય છે. એટલે નીચે નું ફિલ્ડ અને હાઈકોર્ટનું ફિલ્ડ એવી રીતે ડિસ્ટિંગ્વિશ થઈ શકે એવું છે. મેં એવું ઘણી વાર જોયેલું છે કે ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલતા વકીલો પણ ટ્રાયલ કોર્ટમાં પણ જાય છે અને સાથે સાથે એ લોકો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ વકીલાત કરતા હોય છે. એની સાથે સાથે સૌથી મોટી તકલીફ જો હાઈકોર્ટની જોવામાં આવે તો એવા વકીલ મિત્રો છે કે જે લોકો ઇંગ્લિશ આખો કેસ સમજી શકે છે, ફેક્ટ્સ સમજી શકે છે, કાયદો પણ સમજી શકે છે, કાયદાનો કેવી રીતે એમનો ઇન્ટરપ્રિટ કરવું, એનું એને કયા જજમેન્ટ્સ છે, કયા જજમેન્ટ્સ કેવી રીતે શું ઇન્ટરપ્રિટ કરે છે, કાયદો કેવી રીતે ઇન્ટરપ્રિટ કરે છે, એ બધું જાણવા હોવા છતાં પણ અંગ્રેજી થોડુંક કોઈ જગ્યાએ ઓછું હોવાને કારણે એ લોકો એટલી બધી સક્સેસફુલ પ્રેક્ટિસ હાઈકોર્ટમાં નથી કરી શકતા. તો એવા સંજોગોમાં હું એવું માનું છું કે આમાં એક્સક્લુસિવ તમારું ફ્લુઅન્ટ ઇંગ્લિશ હોવું જરૂરી નથી, પણ બેઝિક જો તમારું અંગ્રેજી સારું હોય અને તમારો પ્રેમ જો ટ્રાયલ કોર્ટના એડવોકેટ તરીકે પુરાવા એકઠા કરવામાં અથવા તો પુરાવા રજૂ કરવાની તમારી કેવી તૈયારી છે એની ઉપર આખું નક્કી કરી શકે છે કે તમારે ટ્રાયલ કોર્ટમાં પહેલા જવું કે હાઈકોર્ટમાં પહેલા જવું. પણ મારો જ્યાં સુધીનો અનુભવ છે ત્યાં સુધી ભલે મેં 3 મહિના કે 3.5-4 મહિનાની આસપાસ મેં ટ્રાયલ કોર્ટમાં સમય ગાળેલો હોય એક સ્ટુડન્ટ તરીકે, કારણ કે મારી સનદ ત્યારે નથી આવેલી, પણ હું એવું પર્સનલી માનું છું કે એટલીસ્ટ 6 મહિના સુધી કે જો શક્ય હોય તો 1 વર્ષ સુધી ભલે તમારે હાઈકોર્ટમાં તમારી વકીલાત કરવી હોય, તમારી કારકિર્દી બનાવવી હોય, પણ 6 મહિના કે 1 વર્ષ સુધી જો શક્ય હોય તો તમે ટ્રાયલ કોર્ટમાં તમારો સમય ગાળો. તમે ટ્રાયલ કોર્ટની પ્રોસિજરથી તમે તમારી જાતને અવગત કરો કે જેના કારણે આ જ બધો જે એક્સપિરિયન્સ છે એ તમે આગળ જતા હાઈકોર્ટના લેવલ ઉપર પણ તમને કામ આવી શકે છે. ખાસ કરીને એવિડન્સ એક્ટ, સીપીસી અને સીઆરપીસીની જે બહુ નાની નાની ઝીણી ઝીણી વાતો હોય છે એ બધી જે ટ્રાયલ કોર્ટમાં હોય છે એ હાઈકોર્ટમાં અમુક લેવલ ઉપર જો એનું તમારી પાસે નોલેજ હોય તો એ હંમેશા તમને કામ આવે છે. નોબી, આપે પછી શરૂઆત કરી નિરુપમભાઈ સાહેબ સાથે એમની ઓફિસમાં જુનિયર તરીકે. અમે તમને પૂછીએ કે નિરુપમભાઈની સ્ટ્રાઇકિંગ ક્વોલિટીઝ અમને કયો, તો તમે શું નિરુપમભાઈને કેમ રીતે ડિફાઈન કરશો એઝ એન એડવોકેટ? એમનો બહુ જ બોડો અનુભવ છે અને એટલા માટે કોઈ પણ વસ્તુમાં ગમે એટલી, મેં એક વસ્તુ માર્ક કરેલી છે આ 12 વર્ષના એમની સાથેના કાર્યકાળ દરમિયાન કે કોઈ પણ વસ્તુનું એ ટુ ઝેડ ગમે એટલી તમે તૈયારી કરીને એમને જ્યારે બ્રીફ કરવા જઈએ ત્યારે એક પ્રશ્ન એવો આવે છે
કે જે પ્રશ્ન તમારા સિલેબસમાં તમે તૈયારી ન કરી હોય એની બહારનો હોય. એટલે જ્યારે જે લેવલ ઉપર તમારું થિંકિંગ કે તમારી પ્રિપેરેશન અટકે એ લેવલથી એમ ચાલુ થાય છે. ઓબ્વિયસલી આ એક્સપિરિયન્સને કારણે જ હોય, એક્સપિરિયન્સ સિવાય બીજું કોઈ છે નહીં. પણ હું એમની ક્વોલિટીઝ ઘણી બધી છે, એમાંથી એક ક્વોલિટી મેં જે એમની માર્ક કરેલી છે એ છે કે હી ઇઝ ઓનેસ્ટ ટુ હિઝ ક્લાયન્ટ્સ. જો એવું લાગતું હોય કે કોઈ એક ઉદાહરણ તરીકે ધારો કે કોઈ જામીનનો કેસ આવે અને એમને એવું લાગે કે આમાં જામીન ન મળે, તો હી વુડ સ્ટેટ વેસે કે આમાં ચાન્સ ઓછા છે. પછી એ ક્લાયન્ટ ઉપર છે કે ક્લાયન્ટને પરસ્યુ કરવું કે નહીં. બીજી એમની સ્ટ્રાઇકિંગ ક્વોલિટી મેં જોયેલી છે કે એ કોઈ પણ કેસ સિરિયસલી તો લે જ છે, પણ એની સાથે સાથે હ્યુમર પણ કોર્ટમાં એમનું મેં જોયેલું છે. ઘણી વાર મેં એવું જોયેલું છે કે હસતા રમતા, જોક્સ કરતા, શાયરી કરતા એમના કેસીસ ચાલતા હોય છે. એટલે ગમે એટલો ભારે કેસ હોય, ગમે એટલી મોટી મેટર હોય, ગમે એટલો સ્ટેક વધારે હોય, ગમે એટલી સિરિયસ કોર્ટ હોય, તો પણ જે રીતે કોર્ટમાં પોતાનો કેસ રજૂ કરે છે એકદમ લાઇટલી, એટલે કોર્ટના મગજમાં પણ કેસનું ભારણ એટલું બધું નથી હોતું. આજુબાજુનો જે માહોલ છે કોર્ટનો માહોલ, એમાં પણ એટલું બધું જે ભાર કહી શકાય કોર્ટમાં એવો હજી સુધી મેં એવું નથી જોયેલું કે કોઈ પણ સિરિયસ કેસ લઈને ગયા હોય અને કોર્ટને એકદમ હેવી બનાવી લે હોય. દરેક કેસ એકદમ લાઇટલી લે છે, લાઇટલી ઇન ધ સેન્સ કે લાઇટ મોમેન્ટ્સ શેર કરતા જાય અને પોતાનો કેસ રજૂ કરતા જાય. ત્રીજી વસ્તુ મેં એવી જોયેલી છે કે રીડિંગ. ઘણી વાર અમને એવું થતું, ઓનેસ્ટલી હું તમને કહું કે ઘણી વાર અમને એવું થતું કે સાહેબે અમુક પોઈન્ટ નથી વાંચેલા, પણ દરેક ફાઇલ સાંજે તૈયાર થયા પછી એમના ઘરે જાય એટલે બીજા દિવસે એમના જે બુલેટ પોઈન્ટ્સ હોય એમની ફાઇલના ફર્સ્ટ પેજ ઉપર હંમેશા પેન્સિલથી માર્ક કરેલા હોય. એટલે એમની એમનું રીડિંગ ઇન બિટવીન ધ લાઇન્સ અને કોર્ટને ટેકલ કરવાની જે એમની ક્વોલિટી છે એ શીખવાલાયક છે, જે હજી સુધી આજ દિવસ સુધી એમની ભલે ઓફિસ મેં છોડેલી છે પણ હજી આજની તારીખ સુધી એ કોર્ટમાં પણ અપીયર થતા હોય, એમની આર્ગ્યુમેન્ટ ચાલુ હોય ત્યારે પણ આ એક શીખવા જેવી વસ્તુ છે જે હજી આજની તારીખે હું શીખી રહ્યો છું. અનિલભાઈ, તમે નિરૂપમભાઈને પોતાનામાં કેટલા લીધા છે? રોજ તમે એવું લાગે કે આ મેં જે કર્યું છે એ નિરૂપમભાઈ, આ નિરૂપમભાઈ આ જ કર્યું હતું, એવું તમે કઈક રોજ એવું કરતા હો? એવું ક્વોલિટી ઓફ યોર સિનિયર વિચ યુ કેરી અલોંગ ટિલ નાઉ ટુડે ઇવન ટુ ટુડે? એ કમ્પેર કરવું બહુ જ અઘરું છે. એ લેવલ ઉપર પહોંચી શકાય એવી પરિસ્થિતિ અત્યારે પણ મારી હોય એવું નથી માની શકતો. પણ હું એટલીસ્ટ એટલું કહીશ કે ઓનેસ્ટી અને ફેરનેસ આ બે વસ્તુ મેં એમની પાસેથી શીખી છે, હાર્ડવર્ક એમની પાસેથી શીખેલું છે અને હું શક્ય હોય ત્યાં સુધી એવા બનતા તમામ પ્રયત્ન કરું છું કે જ્યારે પણ કોઈ પણ અસીલ આવે ઓફિસમાં કોઈ પણ કેસ લઈને ત્યારે ઓનેસ્ટી, હાર્ડવર્કિંગ અને ફેરનેસ સાથે એમનો આખો કેસ કન્ડક્ટ કરવો, એમની પાસેથી શક્ય એટલી બધી જ માહિતી લેવી. હું આજની તારીખે જ્યારે પણ અસીલ આવે અને પોતાના કેસની ચર્ચા ચાલુ થાય ત્યારે હું હજી આજની તારીખે એવું જ માનું છું કે ધારો કે હું સાહેબની, નાણાવટી સાહેબની ઓફિસમાં છું અને નાણાવટી સાહેબનો ક્લાયન્ટ છે, તો નાણાવટી સાહેબ આ વ્યક્તિને કયા કયા પ્રશ્ન પૂછે, કયા કયા પ્રશ્નો ઉપર કયા કયા પોઈન્ટ્સ ઇશ્યુ ઊભા કરી શકે અને કેવી રીતે પોતાનો કેસ તૈયાર કરી શકે, એવી રીતે હું આજની તારીખે આખી ચર્ચા એમની સાથે અસીલો સાથે કરતો હોઉં છું. હવે આપને પહેલી વાર ઇન્ડિપેન્ડન્ટલી કોર્ટ સામે ઉભવાનું ક્યારે થયું અને ત્યારે તમારી પોતાની સ્થિતિ કેવી હતી ઇન્ડિપેન્ડન્ટલી જ્યારે તમે પહેલી વાર કોર્ટ પાસે ઉભા રહ્યા? ઇન્ડિપેન્ડન્ટ આમ જોવા જાવ તો નાણાવટી સાહેબની ઓફિસમાં જે સૌથી મોટો બેનિફિટ કહી શકાય એ હતો કે કોઈ દિવસ કે પોતાના કેસીસ ચલાવવા માટે પોતાના જુનિયર્સને ન આપતા એવું નહોતા કરતા. એમને એવો જો કોન્ફિડન્સ બેસે કે આ વ્યક્તિએ મેટર તૈયાર કરેલી છે, આ એમનો જુનિયર છે, એમને કેસના તમામ પાસાનો ખ્યાલ છે અને કોર્ટમાં આ
ઓર્ડર થી વધારે કઈ નહીં થઈ શકે. તો એમણે કોઈ દિવસ એવું નથી કીધું કે તમે આ કેસ ન ચલાવો. ઘણા બધા એવા કેસીસ છે સિવિલ અને ક્રિમિનલ સાઇડ ઉપર કે જે મેં પોતે એમની ઓફિસમાં એમને જુનિયર તરીકે ચલાવેલા હોય અને જેમાં અમારી વિરુદ્ધમાં ચુકાદો આવેલો હોય, પણ ત્યારે પણ એ કોઈ દિવસ એવું ન કહેતા કે આપણી વિરુદ્ધમાં કેમ ચુકાદો આવે. માત્ર એમનો કન્સર્ન ખાલી એટલો જ હતો કે તમે ઓનેસ્ટલી આખી મેટર તમે વાંચો, સમજો, અને તમારા ક્લાયન્ટનો જે કેસ છે એ તમે પ્રોપરલી કોર્ટમાં રિપ્રેઝેન્ટ કરો. નંબર બે, જે પણ રિઝલ્ટ આવેલું હોય એ તાત્કાલિક તમે તમારા અસીલને ઇન્ફોર્મ કરો કે તમારા કેસમાં આ રિઝલ્ટ આવેલું છે, એટલે જે પણ એને ફર્ધર અપીલ કે જે પણ એના રેમેડીઝ હોય એમને અવેલ કરવી હોય તો એ કરી શકે. એટલે મને ખ્યાલ છે સૌથી પહેલા જ્યારે હું સાહેબની ઓફિસમાં મે 2005 હું દાખલ થયો ત્યારે વેકેશન ચાલતું હતું ઉનાળાનું હાઈકોર્ટમાં, ત્યારે ઓબ્વિયસલી ત્યારે મારી પાસે સનદ હતી નહીં, એટલે વકીલાત ના વ્યવસાયમાં અંદર આગળ કોર્ટમાં અંદર દાખલ થવાનું તો શક્ય જ નહોતું. પણ ત્યારે મને એક કન્ફર્મેશન કેસ વાંચવા માટે આપેલો હતો. કોઈક જૂનો બહુ જૂની એક મેટર હતી જેમાં બે આરોપીને ફાંસી કરેલી હતી ને એકને જન્મટીપની સજા કરેલી હતી મર્ડરના કેસમાં. અને ત્યારે મેં મારી રીતે નોટ્સ બનાવીને પ્રિપેર કરીને મેં એમને આપેલી હતી. અને જ્યારે મેટર ચાલવા આવેલી હતી ત્યારે પણ મને એમને પોતાની સાથે રાખેલો હતો. હું ત્યારે પણ હજી એડવોકેટ નહોતો પણ હું એમની સાથે રહેતો, અને ત્યારે પણ એમણે મને આ પોતાના મેં જે કેસ તૈયાર કરેલો છે એમાંથી એમણે પોતે પણ સજેશન કરી અને મારી નોટ્સમાં સુધાર કરાવી અને પોતે કેસને રિપ્રેઝેન્ટ કરેલો. આ એ વાત છે કે જ્યારે હું વકીલ નહોતો અને તેમ છતાં મને મેટર અલોટ કરવામાં આવેલી હતી. જે સૌથી પહેલા મારું અપીયરન્સ કહી શકાય એ નાણાવટી સાહેબની ઓફિસની એક બહુ નાની મેટર હતી જેમાં મને ખબર જ નથી કે મારે અપીયર થવાનું હશે. મેં માત્ર એક એસીબીની કન્વિક્શનની એક અપીલ હતી જે મેં પોતે ડ્રાફ્ટ કરેલી હતી. નાણાવટી સાહેબની ઓફિસમાં નંબર 2 જે તે વખતે ગણી શકાય એ એડવોકેટ શ્રી હૃદય બુચ, એમની સાથે પણ અનફોર્ચ્યુનેટલી હું એક જ વર્ષ એમની નીચે રહી શક્યો, કારણ કે એક વર્ષ પછી મારી સાહેબની ઓફિસ જોઈન કર્યા પછીના એક વર્ષ એમણે ઓફિસ છોડી. પણ એમણે પણ મારી ઉપર ભરોસો મૂકીને મને એક બેલ એપ્લિકેશન અને અપીલ તૈયાર કરવા માટે આપેલી હતી. મેં યુઝ્યુઅલી એક જૂની અપીલનો ફોર્મેટ લઈને અપીલ તૈયાર કરી દાખલ કરી હતી અને જ્યારે ચાલવા ઉપર આવી ત્યારે મને ખબર નથી કે મારે આ ચલાવવાની હશે, પણ હૃદયભાઈએ નિરૂપમભાઈને એવું કીધું કે આ નિરાદે મેટર લખાવેલી છે તો એને કયો એ ચલાવી લેશે. એટલે મને ફોન કરીને મને બીજી કોર્ટમાંથી જે કોર્ટમાં મેટર લિસ્ટ થઈ હતી જસ્ટિસ જે આર વોરા સાહેબની કોર્ટમાં ત્યાં બોલાવ્યા અને મને કીધું કે આ મેટર તારે ચલાવવાની છે. મેં માત્ર મેટર છે તૈયાર કરાવેલી હતી પણ જે આર્ગ્યુ કરવાની દ્રષ્ટિએ મેં વાંચેલી નથી, પણ આ બંને વ્યક્તિઓએ મારી ઉપર ભરોસો મૂક્યો. એસીબી એટલે આ શોર્ટ સેન્ટન્સ હોય એટલે એમાં વધારે કંઈ દલીલ હોય પણ નહીં કે 3 વર્ષની સજા છે અને ઓલ થ્રોટ હી વોઝ ઓન બેલ એટલું જ કહેવાનું હોય, એનાથી વધારે ન કહેવાનું હોય. પણ ત્યારે હું એટલો બધો ગભરાયેલો હતો કે લગભગ ઓલમોસ્ટ આખો કેસ મેં સાહેબની સામે દલીલ કરી નાખેલી અને પછી સાહેબે બહાર આવીને મને એટલું જ કીધું કે તે દલીલો સારી કરી પણ આટલું બધું બોલવાનું ન હોય આ તબક્કે. એટલે દેટ વોઝ ધ ફર્સ્ટ અપીયરન્સ બિફોર ધ કોર્ટ, જ્યાં સુધી મારું ઓવરઓલ મેડન અપીયરન્સ કહી શકાય. અને મારી ઇન્ડિપેન્ડન્ટ મેટર તરીકે ની જે મેટર હોય ઇટ સ્ટાર્ટેડ સમવેર ઇન 2005. એમાં પણ એવું થતું કે સરકાર એક એક્વિટલની સામે સરકારની અપીલ હતી અને ફાઇનલ હિયરિંગના સ્ટેજ ઉપર હતી અને એક અસીલ મારી પાસે આવ્યો અને મને કીધું કે સાહેબ મારે આમાં મારા તરફથી તમે વકીલ તરીકે હાજર રહ્યો
ત્યારે ફરી પાછા મેં હૃદયભાઈને કોન્ટેક્ટ કરી, એમને મેટર બતાવી અને એમણે જે પણ પ્રમાણે મને ગાઈડ કર્યો એ પ્રમાણે હું મારી ફર્સ્ટ ઇન્ડિપેન્ડન્ટ મેટર કહી શકાય તો એ 2005ની કે જે જસ્ટિસ એમ કાપડિયા સાહેબની કોર્ટમાં એમની ડિવિઝન બેન્ચમાં મારી ચાલી અને ફોર્ચ્યુનેટલી સ્ટેટની એપીલ ડિસમિસ કરી. એટલે ધીસ વોઝ ધીસ આર ધ થ્રી ફેઝિસ કે જે મેં મેટર તૈયારી કરેલી પણ મારે દલીલ કરવાની નથી. નંબર બે, જે મેટર મેં તૈયાર કરી પણ મારે દલીલ કરવાની નહોતી તેમ છતાં પણ મારે દલીલ કરવી પડી. અને નંબર ત્રણ, કે જે મારી મેટર જે આપે વાત કરી એ પ્રમાણે મારી ફર્સ્ટ કરિયરની ઇન્ડિપેન્ડન્ટ મેટર કહી શકાય. નીરજભાઈ, આપ લગભગ 2005 થી 2017 એટલે લગભગ 12 વર્ષ આપ એક મોટી ઓફિસમાં છત્રછાયામાં હતા અને પછી આપે ઇન્ડિપેન્ડન્ટ થયા, તો ટ્રાન્ઝિટ પીરિયડ કેવો રહ્યો તમારો? ટ્રાન્ઝિટ પીરિયડ 2017 સુધીનો બહુ જ, એટલે 2005 થી 2017 સુધીનો પીરિયડ મારો બહુ સારો રહ્યો. 2017 સુધીમાં મારા 2017 પછી લગભગ 3-4 મહિના સુધી ઇટ વોઝ ટફ, કારણ કે જે મારા 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 પોતાના ઉપર જે વર્કલોડ રહેતો હતો એ વર્કલોડ ઓલ ઓફ અ સડન ગાયબ થઈ ગયો. અને જે માત્ર મારા ઇન્ડિપેન્ડન્ટ જે ક્લાયન્ટ્સ હતા એ ક્લાયન્ટ્સ ની સાથે મારે 1-to-1 એઝ એફ એવું કહી શકાય કે મારે નવેસરથી બધા પ્રયત્ન કરવા પડે અને નવેસરથી મારું ક્લાયન્ટેજ હેડ ટુ સ્ટાર્ટ. અને એ દરમિયાનમાં પણ એટલું સારું છે કે બીજા ઘણા સિનિયર એડવોકેટ્સ ની સાથે મને કામ કરવાનો મોકો મળ્યો. શ્રી સુધીરભાઈ નાણાવટી, શ્રી પરસીભાઈ કાબીના, શ્રી અંશિનભાઈ દેસાઈ, શ્રી યતિનભાઈ ઓઝા, આ બધા જ સિનિયર એડવોકેટ્સ પાસે પણ એમની સાથે પણ રહીને આ સમયગાળા દરમિયાન મને કામ કરવાનો મોકો મળ્યો અને દરેક સિનિયર એડવોકેટ પાસેથી હું કંઈક કંઈક નવું નવું શીખતો રહેલો છું. તમને કોઈ એવી મેટર યાદ હોય કે જેને તમારો કેરિયરમાં ટ્રાન્સફોર્મેશન લાવ્યું હોય, કે એવું કોઈ ઇન્સિડન્ટ લીગલ પ્રોફેશનમાં કે જેને આખું તમારું કેરિયર ટ્રાન્સફોર્મ કર્યું હોય, કેવું કંઈ ચેન્જ ઓફ ટ્રાન્સફોર્મેશન? હું આપણી જ મેટરની વાત કરું, આપણે એક મેટરમાં અપીયર થયેલા જેમાં શ્રી યતિનભાઈ ઓઝા વોઝ લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ. એટલે ક્રિમિનલ મેટર એક હતી જેમાં ક્વોશિંગની પિટિશનની સામે સુપ્રીમ કોર્ટમાં જવાની ફરજ પડેલી હતી. એ સંજોગોમાં જ્યારે પણ એ આખી મેટર જ્યારે અહીંયા હાઈકોર્ટમાં આવી ત્યારે એન્ટિસિપેશનના સ્ટેજ ઉપર અને ક્વોશિંગના સ્ટેજ ઉપર દરેક વખતે શ્રી યતિનભાઈ ઓઝા સિનિયર એડવોકેટના નેજા હેઠળ અમારી આખી ટીમ હતી, એડવોકેટ્સની ટીમ હતી, લગભગ 3-4 એડવોકેટ્સની ટીમ. એ જ્યારે કેસમાં કામ કરવાનો જ્યારે મને મોકો મળ્યો ત્યારે મને એવું લાગ્યું કે દરેક સ્ટેજમાં દરેક પોઈન્ટ ઉપર, કદાચ એવું કહી શકાય કે દરેક પેજ ઉપરથી એક નવો પોઈન્ટ મળે એવું છે, બસ ખાલી તમારો દ્રષ્ટિકોણ વિસ્તારવાની જરૂર હોય છે. એટલે જે દ્રષ્ટિકોણ મારો જૂનો હતો જે આટલા વર્ષોથી હું ચાલ્યો એ પછી 2017 પછી મને આ એક નવો દ્રષ્ટિકોણ મળ્યો, કેવી રીતે મેટર વધારે પ્રિપેર થાય, કયા પોઈન્ટ્સ વધારે ઇમ્પ્રુવ થઈ શકે, એ બધી વસ્તુ મને આ જે રિપોર્ટેડ જજમેન્ટ છે એ કેસીસ જ્યારે હાઈકોર્ટમાં ચાલુ થયા ત્યારથી મારી, તમે એવું કહી શકાય કે કેરિયર પોઈન્ટ ઓફ વ્યૂ થી ઇટ હેઝ ચેન્જ્ડ મી અ લોટ. દરેભાઈ, વુડ યુ લાઈક ટુ એટ્રીબ્યુટ યોર સક્સેસ વોટ એવર યુ અચીવ ટિલ નાઉ ટુ સમ ઇન્ડિવિડ્યુઅલ્સ? ઇટ વુડ બી યોર ક્લાયન્ટ, ઇટ વુડ બી યોર સિનિયર, ઇટ વુડ બી યોર જુનિયર, એનીવન? લગભગ બધાના મેં નામ તો લઈ લીધા, મારા ફાધરથી માંડીને શ્રી નિરૂપમભાઈ નાણાવટી જેની ઓફિસ મેં 2005માં જોઈન કરી અને 2017 સુધી હું એમની બધું શીખતો રહ્યો જુદા જુદા બધા જ વિષયમાં. સાથે સાથે મેં નામ લીધું એ પ્રમાણે શ્રી હૃદયભાઈ બુચ, જેમણે પણ મારી આ કેરિયરમાં મને ઘણો સાથ આપેલો છે. અને મારા ફ્રેટર્નિટીના
મારા બીજા બધા ફ્રેન્ડ્સ કે જે લોકોએ મને સમયાંતરે પોતાના કેસીસમાં પણ મને ઇન્વોલ્વ કર્યો, એવા ઘણા સિનિયર એડવોકેટ્સ કે જે લોકોએ મારી તરફે હાજર થઈને અથવા તો મારી સામેથી સામેના પક્ષે પણ હાજર થઈને મને ઇન્ડિરેક્ટલી રીતે ઘણું બધું શીખવાડેલું છે. પ્લસ અમારા રિસન્ટ જે પાર્ટનર છે, પાર્ટનર કયો કે ફ્રેન્ડ કયો કે જે હોય, એ શ્રી સૌરભભાઈ મહેતા કે જે શ્રી સુધીરભાઈ નાણાવટીની સાથે એમની ઓફિસમાં પણ ઘણા વર્ષો સુધી એમણે જુનિયર તરીકે સેવા આપી, અને એ પહેલા શ્રી યતિનભાઈ ઉઝાની ઓફિસમાં પણ એ કામ કરી ચૂકેલા છે. હાલ અમે લોકો પાર્ટનર્સ છીએ અને એમની પાસેથી પણ મને ઘણું બધું ગાઈડન્સ મળતું રહે છે. લગભગ દરેક વિષયના, દરેક કાયદા ઉપરના જજમેન્ટ્સથી માંડી અને કોઈ પણ જાતની પ્લીડિંગ્સ હોય, કોઈ પણ જાતના લિટિગેશન્સ, કોઈ પણ ડ્રાફ્ટિંગ હોય, એમાં મને એમનો સતત માર્ગદર્શન અને મદદ મળતી રહેલી છે. એટલે અત્યારે જે મારી, અત્યારે હું જે જગ્યાએ છું, મારી કેરિયર જે જગ્યાએ છે, એના માટે હું આ બધાનો ખૂબ જ આભારી છું. એપાર્ટ ફ્રોમ માય ફેમિલી કે જે લોકોએ પોતાનો ભોગ આપેલો છે આ બધા પાછળ. તમારી પાસે મેટર જયારે રો આવે ત્યારે તમે શું જોવો એમાં, અને પ્રિપેર તમે આખી મેટરને પ્રિપેર કેવી રીતે કરો અને શું પ્રોસીજર ફોલો કરો કે શું પ્રોસેસ કરો તમે? પ્રોસીજર પોઈન્ટ ઓફ વ્યૂ થી મને પહેલેથી એક એવી ટેવ છે કે કોઈ પણ મેટર આવે ત્યારે એ પેટિશનર બ્રીફ હોય કે રિસ્પોન્ડન્ટ બ્રીફ હોય, પણ સૌથી પહેલા તો એના જે પણ ક્રોનોલોજી ઓફ ઇવેન્ટ્સ ઉપરથી મને આખા ફેક્ટ્સ, એના એની જે આખી સ્કેલેટન ફેક્ટ્સ છે એ મને હું પહેલા તૈયાર કરી દઉં છું. કારણ કે એના ઉપરથી મોટાભાગના કેસીસમાં એના ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે તમારો કેસ કઈ બાજુ જાય એવો છે. ઘણી વાર એવું થતું હોય છે કે તમારા અસીલ, તમારો પોતાનો અસીલ તમારાથી કંઈક છુપાવતો હોય ત્યારે પણ એની ઉપરથી ખબર પડી જાય કે કોઈ એક જગ્યાએ એક નેગેટિવ કે માઇનસ પોઈન્ટ થતા હોય છે. એકવાર ક્રોનોલોજી આખી સેટ થઈ ગયા પછી એમાં ધારો કે ટ્રાયલ કોર્ટનું કોઈ ડિસિશન હોય જેની સામે અહીંયા અપીલ કે રિવિઝન કે એવી કોઈ લિટિગેશન કરવાની હોય, તો એ આખું સ્કેલેટન ઓફ ફેક્ટ્સ તૈયાર થયા પછી લેટેસ્ટ પોઝિશન ઓફ લો એ પર્ટિક્યુલર ઇશ્યુ ઉપર કઈ છે એ જોઈ, અને પછી એ પ્રમાણે લિટિગેશનમાં ડ્રાફ્ટિંગ તૈયાર કરી અને પછી આગળ હું વધું છું. અસીલો, હું એમ નથી કહેતો કે અસીલો દર વખતે સાચું જ બોલતા હોય છે અથવા તો દરેક વખતે ખોટું જ બોલતા હોય છે, પણ ઘણા બધા એવા મને અનુભવો થયેલા છે કે જેના ઉપરથી એવું કહી શકાય કે સૌથી પહેલા તો કાગળ ઉપર જે લખેલું હોય એ એકવાર વાંચ્યા પછી આપણને વધારે ખબર, એ વાંચ્યા પછી એટલીસ્ટ મને વધારે ખબર પડે છે કે તમારે તમારા અસીલને શું પૂછવાનું છે અને કઈ વધારાની માહિતી લેવાની હોય છે. એટલે આવી રીતે કાગળમાં લખેલું વત્તા કાગળમાં નથી લખેલું જે અસીલ પોતાને, અસીલને પોતાને એનું જ્ઞાન છે એ બધું ભેગું કરી અને પછી આખી મેટર તૈયાર કરું છું. તમારી બીજી શું રૂચિ કે શોખ છે? સંગીત, સંગીતનો મને શોખ છે. મને બહુ જ, હું બહુ જ વર્ષોથી સંગીતનો બહુ મોટો પ્રેમી છું એવું કહી શકાય. મને મૂવીઝ જોવાના એટલા શોખ નથી, પણ અમુક અમુક એવા સોંગ્સ છે, અમુક અમુક એવા ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ એવા અમુક સોંગ્સ છે કે જે પ્રત્યે, જેના પ્રત્યે મારી રુચિ વધારે હોય છે. એટલે મારા માટે એવું કહી શકાય કે હું જયારે ડ્રાફ્ટિંગ કરતો હોઉં, બહુ જ કંટાળો આવતો હોય ને તેમ છતાં મારે ડ્રાફ્ટિંગ કરવાની ફરજ પડતી હોય, ત્યારે એક બાજુ મારે ગીતો ચાલતા હોય ને બીજી બાજુ મારું ડ્રાફ્ટિંગ થતું હોય તો જ બંને બાજુ મારે જળવાઈ રહે છે એવું થાય છે. It is impossible to change a perfection, એવું કહી શકાય. કારણ કે માત્ર તમે, આપણે અત્યારે સામસામે વાત કરીએ છીએ એટલા માટે હું કહું છું એવું નથી, પણ મેં તમારી પાસેથી પણ, હું જેટલી પણ વાર તમારે ત્યાં આવેલો છું, તમારી ઓફિસ આપણે કોર્ટમાં મળેલા છીએ અથવા તો તમે જયારે મારી ઓફિસે આવેલા છો ત્યારે
હું તમારી પાસેથી પણ ઘણું શીખ્યો છું કે કેવી રીતે શાંત મગજ છે પણ સ્પીડી કેવી રીતે કામ કરવું પડે, કેવી રીતે કયા વ્યક્તિને કેવી રીતે હેન્ડલ કરવો એ પણ હું તમારી પાસેથી શીખું છું. ભલે તમને ખ્યાલ નથી કે તમારી જાણ પર હું આ બધું શીખું છું, પણ હું તમારી પાસેથી પણ આ બધું શીખું છું અને લગભગ દરેક વ્યક્તિ પાસેથી, જે પણ નવો વ્યક્તિ હોય, જે પણ નવા વકીલ મિત્ર હોય, જે પણ નવા સિનિયર એડવોકેટ હોય, એની પાસેથી મને કોઈ વસ્તુ એવી લાગે કે આ એક વસ્તુ આ વ્યક્તિમાં કંઈક નવીન છે, એ વસ્તુ હું અડોપ્ટ કરવાની ટ્રાય કરું છું. થેન્ક યુ સર. થેન્ક યુ સો મચ.